નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજાએ ક્ષત્રિય સમાજને 100% નહીં પણ 95% મતદાન કરવાની અપીલ કરી. પીટી જાડેજાએ ક્ષત્રિય સમાજને પોતાની સભા સંબોધતા કહ્યું કે 75 વર્ષમાં પ્રથમ વખત ક્ષત્રિય સમાજે એક થવાનો મોકો મળ્યો છે. એક થવાનો મોકો મળ્યો છે. જો 75 વર્ષમાં આવું કોઈ સંમેલન નથી અને આ સંમેલનને કાયમ માટે આપણે જો જાળવી રાખશું તો આપણો અવાજ દિલ્હી સુધી પહોંચશે. ભલે અત્યારે નથી આવ્યો, 7 તારીખ પછી આવશે. કે ક્ષત્રિયો શું કર્યું, ક્ષત્રિયોની એકતા શું છે, પેટી બચાવી છે, પેટી છલકાવી છે, અને રાજપૂતોને તો 95% વોટિંગ થવું જોઈએ. 100% નો કરતા ના પાડું છું. સુકામી માનત કેવું આવશે, જતો ન કરતા ક્ષત્રિય સમાજે 95% મતદાન કરવાની અપીલ પોતાના સમાજને કરી છે. 100% કેમ ના કરવી તે તેમણે ઈશારામાં ક્ષત્રિય સમાજને જણાવી દીધું હતું. ક્ષત્રિય સમાજ દ્વારા પીટી જાડેજા પહેલાં પણ વિરોધ નોંધાવ્યો હતો, પણ હજુ પણ ક્ષત્રિય સમાજના આગેવાનો નિરંતર ભાજપનો અને ભાજપના આગેવાનોનો હવે વિરોધ નોંધાવી રહ્યું છે. ગુજરાતમાં ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ ઘણી બધી સીટો ઉપર છે, જેની સીધી અસર આ વખતે ભાજપને નડવાની છે. શું ભાજપ પોતાની રણનીતિ ઘડવામાં આ વખત નિષ્ફળ જઈ રહ્યું છે તે તો ઇલેક્શન બાદ તમને ખબર પડે. બ્યુરો ચીફ સીએનસીસી ગુજરાત, પાટણ.